હવે નવસારીની કરીએ નવસારીમાં ઉમેદવારી સમયે અલગ જ દ્રશ્યો જોવા મળ્યા નૈષદ દેસાઈ અને સીઆર આર પાટીલ વચ્ચે ગુપ્ત વાતચીત થઈ મેં સી આર પાટીલને કાનમાં શુભેચ્છા આપી હોવાની વાત નૈષદ દેસાઈએ જણાવી સામે સીઆર આર પાટીલે પણ મને શુભેચ્છા આપી હોવાની વાત નૈષદ દેસાઈએ કહી છે નવસારી લોકસભા બેઠક ઉપર ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું જેમાં એક ક્ષણ એવી હતી કે સી આર પાટીલજી અને નૈષદ દેસાઈજી છે આમને સામને આવી ગયા હતા કાનમાં ગુપ્તગુ થઈ હતી શું વાતો થઈ એને લઈને અત્યારે હાલ ચર્ચાઓ ઉઠવા પામી છે નૈષભાઈ જે રીતે લોકસભા બેઠક ઉપર ઉમેદવારી કરવા માટે આવ્યા છો શું ગુપ્તગુ કઈ રીતની વાતો સંસ્કારની અસ્મિતાનો પ્રશ્ન છે સંસ્કારની અસ્મિતા કોઈ ગુપ્ત નથી કરી અહંકારના દર્શન થયા હું બાજુમાં ઊભો હતો સાહેબ આમ જતા હતા તો મેં આમ અહ કર્યો તો એમણે જોયું એટલે મેં એમને શુભેચ્છા એમ કહ્યું એટલે એમણે મને કાનમાં આપને પણ મારી ખૂબ શુભેચ્છા બસ એન્ડ આમાં કોઈ ગુપ્તતા નથી મેં સન્માન એમનું કરવાનો પ્રયાસ કર્યો

ઓગણીસો સિત્તોતેરમાં હું યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનનો ચેરમેન હતો ત્યારે મોરારજીભાઈ વડાપ્રધાન ત્યારે પાટલી સાહેબ તે વખતે સેવા આપતા હતા કોન્સ્ટેબલ તરીકે પોલીસ તે વખતે મારા મિત્ર હતા અને મને સારી સેવા આપતા દસ વર્ષ મિત્ર રહ્યા ચાલીસ વર્ષથી કોઈ મિત્રતા નથી કોઈ સંબંધ નથી હવે બીજું શું કહું આજે જે તમે એકબીજાને શુભકામનાઓ આપી છે કઈ રીતનો દિલ છે એ અત્યારે ગદગદિત થયો હશે તમારા બંનેનો મારું કંઈ ગદગદિત નથી થયું હું એવી આશા રાખું છું કે હું ઇન્ડિયા ગઠબંધનનો ઉમેદવાર દસ હજાર મતની સરસાઈથી જીતું એમને પૂછો એ કહેશે કે મારે દસ લાખ મતે જીતવું છે તો બાવીસ લાખ મતે મત બાવીસ લાખ છે હવે બાકીનો હિસાબ મીડિયા લગાવી દે તો ચૂંટણીની અસ્મિતા બહાર આવશે